વાલા મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું સ્પેશિયલ લસણિયા દાબડા. હવે લસણિયા દાબડા ખંભાતની આઈટમ છે, જે આપણા અમદાવાદમાં ખાંડિયા ચાર રસ્તા છે ત્યાં આગળ પોલીસ ચોકી છે. પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે ખાંડિયા ચાર રસ્તા ઉપર કાકા અહીંયા તેમની લારી લઈને ઊભા રહે છે. અને કાકા છે એ સવારે 9 વાગ્યાથી એમની લારી અહીંયા ઊભી હોય છે, બરાબર. હવે કાકા છે એ લસણિયા દાબડા એ તમને ગરમા ગરમ જ આપે છે, તમને ઠંડા તો અહીંયા મળતા જ નથી, તમને લાઈવ બનાવીને જ આપે છે. પણ કાકાની આ બિઝનેસ વિશે હવે એમના મોઢેથી થોડુંક સાંભળીએ. ટાઈમથી અહીંયા ઊભા રહ્યો છે. અમે આ છેલ્લા 5-7 વર્ષથી ઉધારીએ છીએ. આમ તો અમારી લારી 30 વર્ષ જૂની છે, પણ આ ધંધો મારા સસરા એમનું પ્રોપર ખંભાત, અને આ વસ્તુ ખંભાતની ખંભાત પછી પીપળાવાના પછી આપણે અમાર કણજરી બોરી આવી બી લારી છે, ત્યાં ઉતરે જ છે. જેમ ગ્રાહક માગે એમ બનાવીને આપવાનું. કઈ જગ્યાએ? કણજરી બોરી આવે ઉત્તર દંડ નડિયાદ, પછી ઉત્તર દંડ આવે, અને પછી કણજરી બોરી આવી આવે. ત્યાં અમારે 17 વેલિયા ધૂમ ચાલે છે. લોકો ફોરેન લઈ જાય 5-5-6 કિલો, 100-200 ગ્રામ નહીં, 5 કિલો 6 કિલો એવા લઈ જાય. આપણે એ જોઈએ કે લસણ દાબડા છે કે આખા બનાવે છે. સૌથી પહેલાં એ બટાકાની ચિપ્સ છે એને છોડીને અહીંયા મૂકી દે છે. પછી એ ચિપ્સની ઉપર એટલે કે એક પળ ઉપર કાકા લસણની ચટણી એકદમ જોરદાર છે, તીખી તીખી એ કાકા લગાવે છે, અને એની ઉપર પાછું બીજું પળ તે રીતે કાકા સેન્ડવિચની જેમ વચ્ચે લસણની ચટણી વળે છે અને આવી રીતે તે ખાય છે. પછી તેને એ ચણાના લોટમાં પલાળે છે, અને ચણાના લોટમાં પલાળીને ગરમ ગરમ ઉતારીને અમને આપે છે. હવે અહીંયા આગળ તમને જે દાબડા છે એકદમ ગરમા ગરમ મળે છે, એટલે ખાવાની બહુ મજા આવશે. અને ભાઈ, જે લોકો તીખું ખાવાના શોખીન છે એ લોકો અચૂકથી આવજો ભાઈ, તમને મજા આવી જશે ભાઈ આ દાબડા ખાવાની. હવે કાકા છે એ દાબડા જેવા તૈયાર થઈ જાય એટલે ભાઈ તે વજન કાંટામાં મૂકીને પછી પાછા તેને કાપે છે કાતરથી અને તેને ડીશમાં ભરી. પણ હવે અહીંયા એક પાછું બહુ જોરદાર ટ્વિસ્ટ આવે, કાકા દાબડાની જોડે તમને આપે છે થોડી મરચા અને એક બીજી એક સ્પેશિયલ ચટણી હોય છે એ આપે છે. અને આટલું જોરદાર લસણ દાબડા જોડે જોરદાર ચટણી ના મળે ભાઈ મજા આવી જશે. તો હવે દાબડા આપણે પણ ટેસ્ટ કરી અને કહીએ કે ભાઈ કેવા છે. આખો અલગ જ ટેસ્ટ છે, જે ટેસ્ટ તમે ક્યારે કર્યો જ નહીં. અહીંયા આવો અને દાબડા ભાઈ ખરેખર ખાઓ, મજા આવશે.